સંસ્થા પર કર્મચારીઓનો વિરોધ સામે આવ્યો છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘનો આરોપ છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓની ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમક સામે આવી છે. આશરે 300 કર્મચારીઓ પોતાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. 1515 માંગો મામલે 6 મહિનાથી તેઓ કર્મચારીઓ જે છે તે લડી રહ્યા છે. સુરતની એજન્સી ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એજન્સી કર્મચારીઓનું શોષણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મારી માંગ છે કે જીજેટીએ અંતર્ગત જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જલ જીવન મિશન અંતર્ગત જે લેબોરેટરીઓ ચાલુ છે તેની અંદર જે અમારા એમ્પ્લોયર છે એમને જે નુકસાન થઈ રહ્યું છે એને ભરપાઈ અત્યારે જીજેટીએ કરે. અમારી માંગ જે છે કે અમને બોર્ડ હસ્તક કરી દો. જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના રોજ અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું. સૌથી પહેલાંમાં કહેવામાં આવે તો 2006થી લેબોરેટરીનું કામકાજ ચાલુ છે. ત્યારથી લઈને ઓગસ્ટ 2023 સુધી કન્ટિન્યુઅસ ગુજરાતનું કામકાજ છે ટોપ 5માં હતું ભારતની દ્રષ્ટિએ. ત્યારબાદ સપ્ટેમ્બર 2023થી ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતનો ક્રમ છે 20થી ઉપર જતો રહ્યો છે. જે અત્યારે કંપનીને કોઈ કામકાજ ફીડબેક આપી નથી શક્યું, તેમ છતાં જીજેટીએ એમને કેમ સાચવે છે અને કેમ રહેમદીરી કરે છે એ અમને હજી ન્યાય નથી મળતો. તો હાલ આ બુલેટિનમાં